हेलो फ्रेंड्स, हार्दिक स्वागत है तमारो एजुकेशन इन गुजराती चैनल पर। आज आपनो टॉपिक छे धोरण बीजो विषय अंग्रेजी, तेमा जोईए चेप्टर टू नंबर्स। हवे आपणे अल्फाबेट स्मॉल अने कैपिटल लेटर तो शीखी गया, हवे आपणे शीखवानुं छे नंबर्स। तो तेमा आपणे जोईए कि आपणे गुजराती में एकड़े एक एम लखीए छीए एक, तेमने अंग्रेजी में वन कहेवामां आवे छे। तो तेमाथी बनतो तेमनो स्पेलिंग छे ओ एन ई, वन एटले एक। त्यारबाद आवशे एक पछी बे, तो बे ने अंग्रेजी में टू कहेवामां आवे छे। तो तेमाथी स्पेलिंग तेमनो बनशे टी डबल्यू ओ, टू एटले बे। हवे आपणे जोईए त्रण, तेमने अंग्रेजी में थ्री कहेवाय छे। तेमनो स्पेलिंग आवशे टी एच आर डबल ई, थ्री एटले त्रण। त्यारबाद आवशे चार, तेमने अंग्रेजी में फोर कहेवामां आवे छे। तेमनो स्पेलिंग छे एफ ओ यू आर, फोर एटले चार। त्यारबाद जोईए पांच, तेमने फाइव कहेवामां आवे छे। तेमनो स्पेलिंग छे एफ आई वी ई, फाइव एटले पांच। त्यारबाद जोईए छ, तेमनो स्पेलिंग छे एस आई एक्स, सिक्स एटले छ। त्यारबाद आवशे सात, તેમનો સ્પેલિંગ એસ ઈ વી એન, સેવન એટલે સાત। ત્યારબાદ આવશે આઠ, તેમનો સ્પેલિંગ ઈ આઈ જી એચ ટી, એટ એટલે આઠ। ત્યારબાદ જોઈએ નવ, તેમનો સ્પેલિંગ છે એન આઈ એન ઈ, નાઇન એટલે નવ। ત્યારબાદ જોઈએ દસ, તેમનો સ્પેલિંગ થશે ટી ઈ એન, ટેન એટલે દસ। હવે આપણે જોઈએ વન થી ટેન તો આપણે શીખી ગયા, હવે આપણે કાઉન્ટ કરવાના છે એટલે કે ગણવાના છે। તો નીચે જે ચિત્રો આપેલા છે તે ચિત્રને આપણે કાઉન્ટ કરવાના છે, ગણવાના છે, અને પછી તેના અંક અને તેમના જે સ્પેલિંગ છે તે આપણે લખવાના છે। તો પહેલું ચિત્ર છે તે હાથીનું છે, તો તે ચિત્ર છે તેમાં એક જ હાથી છે। તો આપણે પહેલાં લખવાનું વન, પછી તેમનું સ્પેલિંગ લખવાનું ઓ એન ઈ, વન એટલે એક। ત્યારબાદ જોઈએ ઘરનું ચિત્ર છે, તો ચિત્રમાં બે ઘર આપેલા છે, તો બેને અંગ્રેજીમાં કહેવાય છે ટુ। તો પહેલાં આપણે અંકમાં ટુ લખવાના છે, ત્યારબાદ તેમનો સ્પેલિંગ લખવાનો છે કે ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે। હવે આપણે જોઈએ ઝાડનું ચિત્ર છે, તેમાં છે એક બે ને ત્રણ, તો ત્રણની અંગ્રેજીમાં થ્રી કહેવામાં આવે છે। તો તેમનો સ્પેલિંગ જોઈએ ટી એચ આર ડબલ ઈ, થ્રી એટલે ત્રણ। પછી બોલ, બોલ જોઈએ તો ચાર છે, તેમને અંગ્રેજીમાં ફોર કહેવાય, અને તેમનો સ્પેલિંગ છે એફ ઓ યુ આર, ફોર એટલે ચાર। પછી ઝંડો, તે ચિત્ર છે પાંચ, તો તેમનો સ્પેલિંગ થશે એફ આઈ વી ઈ, ફાઈવ એટલે પાંચ। હવે જોઈએ ફુગ્ગા, સિક્સ છે, તો તેમનો સ્પેલિંગ બનશે એસ આઈ એક્સ, સિક્સ એટલે છ। ત્યારબાદ પાંદડા, પાન તે છે સેવન, એસ ઈ વી ઈ એન, સેવન એટલે સાત। ત્યારબાદ પતંગ દોરેલી છે, તો પતંગનું ચિત્ર છે તેમાં જોઈએ પતંગ એટ છે, ઈ આઈ જી એચ ટી, એટ એટલે આઠ। ત્યારબાદ જોઈએ એપલ, તે નાઇન છે, તેમનો સ્પેલિંગ થશે એન આઈ એન ઈ, નાઇન એટલે નવ। ત્યારબાદ સ્ટાર, તે ટેન છે, દસ છે, તો તેમનું સ્પેલિંગ થશે ટી ઈ એન, ટેન એટલે દસ। હવે આપણે જોઈએ ફન ટાઈમ, તેમાં ચિત્રો આપેલા ચિત્રો છે તે ગણવાના છે, તેમનો અંક લખવાનો છે, અને તેને શબ્દમાં લખવાનું છે, તેમનું જે સ્પેલિંગ છે તે લખવાનું છે। તો પહેલાં ચિત્રમાં આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે થ્રી બોટ આપેલી છે ત્રણ, તો પહેલાં આપણે કાઉન્ટ કરવાના વન ટુ થ્રી, એવી રીતે કાઉન્ટ કરી પછી જે બાજુમાં બોક્સ આપેલું છે તેમાં થ્રી લખવાના છે, અને એની બાજુમાં જે જગ્યા છે તેમાં આપણે લખવાનું છે ટી એચ આર ડબલ ઈ। ત્યારબાદ જે ફુગાવો આપેલા છે તે આપણે કાઉન્ટ કરવાના છે, તે ફુગાવો છે સેવન, વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ અને સેવન, તો બાજુમાં જે બોક્સ આપેલું છે તેમાં સેવન લખવાના છે, અને પછી તેમાં એસ ઈ વી એન, સેવનનો સ્પેલિંગ લખવાનો છે। ત્યારબાદ જોઈએ જે ઝંડા આપેલા છે તે ટેન છે, દસ છે, તો આપણે
बॉक्स में टेन लखवाना छे अने पछी तेने शब्द में लखवानुं छे TEN। त्यारबाद जोईए स्टार आपेला छे ते छे फाइव FIVE। त्यारबाद जोईए एप्पल छे नाइन NINE। त्यारबाद कारनुं चित्र तेमां आवशे वन ONE। त्यारबाद जोईए पक्षीओनुं चित्र छे ते एट एटले कि आठ छे तेमां आवशे EIGHT एट एटले आठ। त्यारबाद जोईए बोल તે છે ફોર FOUR ફોર। ત્યારબાદ આપણે કાઇટ એટલે કે પતંગનું ચિત્ર છે તે ગણીએ કાઉન્ટ કરીએ તે છે છ, તો તેને અંગ્રેજીમાં ઇંગ્લિશમાં છ કહેવામાં આવે છે। તો આપણે બાજુમાં સિક્સ લખવાનું છે અને પછી તેમનો સ્પેલિંગ લખવાનો છે SIX। ત્યારબાદ જોઈએ ફ્લાવરનું છે ચિત્ર તો તેમાં આવશે ટુ TWO ટુ। હવે આપણે જોઈએ કે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાવો, જે ચિત્ર આપેલું છે તેમાં તમારે મનગમતું રંગ પૂરવાનું છે અને પછી જે કવિતા છે તે બોલવાની છે। વન ટુ બકલ માય શુ, થ્રી ફોર શટ ધ ડોર, ત્યારબાદ ફાઇવ સિક્સ પિકઅપ સ્ટિક્સ, સેવન એટ લે ધેમ સ્ટેટ, નાઇન ટેન અ બિગ ફેટ હેન્ડ।